સાબરમતી નદી પર રાજસ્થાનમાં ડેમ બનાવવાના મુદ્દે રાજકારણ ગરમાયું છે પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલે ડેમ બનાવવાના મામલે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત પર ગંભીર આક્ષેપ કર્યા કોટવાલે કહ્યું કે રાજસ્થાનમાં ચૂંટણી આવી રહી છે એટલે ગેહલોત આદિવાસીઓને ગુમરાહ કરી રહ્યા છે કોટવાલે આક્ષેપ કરતા કહ્યું કે રાજસ્થાન સરકાર ગુજરાત બોર્ડર પર બે નદીઓ પર બંધ બનાવવાની

કોંગ્રેસ ને જે રાજસ્થાન ની સરકાર છે જે જગ્યાએ ડેમ બનાવવા જઈ રહી છે એ આદિવાસી વિસ્તારમાં બનાવવા જઈ રહી છે અને આદિવાસી વિસ્તારમાં સત્તર થી અઢાર ગામડાઓ એમને ખાલી કરવા પડશે આદિવાસી સમાજ વિસ્થાપિતો થશે અને ગુજરાત અને રાજસ્થાન સાથે અમારા એમની સાથેના વ્યવહારો છે સામાજિક વ્યવહારો તો તૂટશે અને આ ડેમ બનવાથી એમની પોતાની જમીન છોડીને એની બીજી જગ્યાએ જવું પડશે